सैम्पल एप्लीकेशन नंबर 3 ग्रेजिम इंडिया लिमिटेड 105 व्हाइट हाउस पंचवटी अहमदाबाद 380006 नीड्स स्टेनोग्राफर्स। ग्रेजिम इंडिया लिमिटेड के 105 व्हाइट हाउस पंचवटी अहमदाबाद खाते आवेली छे तेने स्टेनोग्राफर नी जरूर छे। स्टेनोग्राफर्स एटले के टाइपिस्ट। वरुण देसाई फ्रॉम 5 निहारिका बंगलोज नियर आजाद सोसायटी आंबावाड़ी अहमदाबाद। वरुण देसाई के जे आ एड्रेस पर रहे छे राइट्स टू द मैनेजर। ए ग्रेजिम इंडिया लिमिटेड ना मैनेजर ने एप्लीकेशन लखे छे गिविंग कम्प्लीट डिटेल्स ऑफ हिज एज्युकेशन एक्सपीरियंस एक्सपेक्टेड सैलरी ईटीसी। तेनी संपूर्ण माहिती आपतो एप्लीकेशन तैयार करवानो छे। એટલે કે વરુણ દેસાઈ નામનો વ્યક્તિ એપ્લિકેશન લખશે ગ્રેઝિમ ઇન્ડિયા લિમિટેડને સ્ટેનોગ્રાફરની પોસ્ટ તરીકે। તો જોઈએ એપ્લિકેશન કેવી રીતે લખાશે। સૌથી પહેલા લખનારનું નામ સરનામું મિસ્ટર વરુણ દેસાઈ 5 નિહારિકા બંગલોઝ નિયર આઝાદ સોસાયટી આંબાવાડી અહેમદાબાદ 380015। તારીખ લખીએ 25 મે 2020। તો આ થયું લખનારનું સરનામું। પછી એપ્લિકેશન જેના હાથમાં જવાનો છે ગ્રેઝિમ ઇન્ડિયા લિમિટેડ જે કંપની છે તેના મેનેજરના હાથમાં એપ્લિકેશન જશે એટલે ટુ ધ મેનેજર અલ્પવિરામ ગ્રેઝિમ ઇન્ડિયા લિમિટેડ અલ્પવિરામ 105 વ્હાઇટ હાઉસ સોસાયટી અલ્પવિરામ પંચવટી અલ્પવિરામ અહેમદાબાદ 380006। તો આ થયું લખનારનું સરનામું મેળવનારનું સરનામું। ત્યારબાદ સબ્જેક્ટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ સ્ટેનોગ્રાફર્સ રિસ્પેક્ટેડ સર ઓબ્લિક મેડમ। કારણ કે મેનેજર જે છે એ સર છે કે મેડમ એ આપણને ખબર નથી એટલે સર ઓબ્લિક મેડમ। પહેલો પેરેગ્રાફ બધા એપ્લિકેશનમાં જે આપણે લખીએ છીએ સેમ રહેશે। હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ ઇન ધ ન્યૂઝ પેપર ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફોર ધ પોસ્ટ ઓફ સ્ટેનોગ્રાફર। ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તમારી જે સમાચાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સમાચાર પત્રમાં તમારી જે જાહેરાત છપાણી સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે આઈ વિશ ટુ એપ્લાય ફોર ધ સેડ પોસ્ટ એ પોસ્ટ માટે હું એપ્લાય કરું છું। માય પર્સનલ ડિટેલ્સ એન્ડ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આર એઝ અંડર। મારી વ્યક્તિગત માહિતીઓ અને શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણે છે। બાયોડેટા ફૂલ નેમ મિસ્ટર વરુણ કે દેસાઈ એડ્રેસ એઝ અબવ સેક્સ લખનાર પુરુષ છે એટલે મેલ ડેટ ઓફ બર્થ જેમ આપણે દરેક એપ્લિકેશનમાં વાત કરી છે કે ઓછામાં ઓછા 25 થી 27 વર્ષ પહેલાની જન્મ તારીખ લેવી એટલે આપણે અહીંયા જન્મ તારીખ લીધી છે 1 ફેબ 1995। યર્સ 25 વર્ષ થાય છે આજ દિન સુધી। રિલિજિયન હિન્દુ। નેશનાલિટી ઇન્ડિયન। પર્સનાલિટી ડાયનામિક। લેંગ્વેજ ઇઝ નોન ઇંગ્લિશ ગુજરાતી હિન્દી। મેરિટલ સ્ટેટસ મેરિડ હોબીઝ રીડિંગ ટાઈપિંગ વગેરે। તો આવી રીતે બાયોડેટા તૈયાર થાય છે। ત્યારબાદ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન નંબર નેમ ઓફ એક્ઝામ બોર્ડ યુનિવર્સિટી પાસિંગ યર અને રિઝલ્ટ। સૌથી પહેલા એક્ઝામ આપે છે HSC જે આપે છે ગુજરાત બોર્ડ માંથી એટલે GHSCE બોર્ડ। 1995 જન્મ થયો એટલે 18 વર્ષ પછી HSC પાસ કરે એટલે 2003 પાસિંગ યર રિઝલ્ટ 70%। ત્યારબાદ BCOM કરશે જે યુનિવર્સિટીમાંથી થશે ગુજરાત યુનિવર્સિટી લખ્યું છે 3 વર્ષનો કોર્સ છે એટલે 2016 જેમાં રિઝલ્ટ મેળવે છે 1st ક્લાસ। ત્યારબાદ સ્ટેનોગ્રાફી માટે ડિપ્લોમા ઇન સ્ટેનોગ્રાફી કરવું પડે છે જે ગુજરાત યુનિવર્સિટીમાંથી કરે છે 1 વર્ષનો કોર્સ છે જે 2017 પૂરો થાય છે 1st ક્લાસ। 2017 એનો અભ્યાસ પૂરો થાય છે અને ચાલે છે 2020 એટલે 3 વર્ષનો આપણે બધા બતાવીએ કોઈ પણ કંપનીમાં એક્સપિરિયન્સ। આઈ હેવ બીન વર્કિંગ એઝ સ્ટેનોગ્રાફર એટ રિલાયન્સ પ્રાઇવેટ લિમિટેડ અહેમદાબાદ ફોર લાસ્ટ 3 યર્સ। ત્યારબાદ રેફરન્સ મિસ્ટર અમન પટેલ અ મેનેજર રિલાયન્સ પ્રાઇવેટ લિમિટેડ અહેમદાબાદ
એવી જ રીતે બીજો રેફરન્સ લઈએ, મિસ્ટર ચિરાગ વ્યાસ સુપરવાઇઝર અમન પ્રાઇવેટ લિમિટેડ સુરત. તો આ બે રેફરન્સ છે. ત્યારબાદ એક્સપેક્ટેડ સેલરી એઝ પર યોર રૂલ્સ, લિવિંગ રીઝન ફોર બેટર ફ્યુચર. છેલ્લો પેરેગ્રાફ સેમ, આઈ હોપ ધેટ યુ વિલ કન્સિડર માય ધીસ એપ્લિકેશન એન્ડ સેન્ડ મી એન ઇન્ટરવ્યુ કોલ. તમે મારું એપ્લિકેશન માન્ય રાખશો અને ઇન્ટરવ્યુ માટે બોલાવશો. આઈ અશ્યોર યુ ધેટ, હું તમને ખાતરી આપું છું કે આઈ શેલ વર્ક ઓનેસ્ટલી એન્ડ સિન્સિયરલી, હું પ્રમાણિકતાથી અને ગંભીરતાથી કાર્ય કરીશ. આઈ વિલ નોટ ગીવ યુ અ ચાન્સ ટુ કમ્પ્લેન ઇફ યુ વિલ ગીવ મી અ ચાન્સ ટુ સર્વ યુ. હું તમને ફરિયાદનો એક પણ મોકો નહીં આપું જો તમે મને તમારી સેવા કરવાનો મોકો આપશો. થેન્કિંગ યુ, તમારો આભાર. યોર્સ ફેથફુલી, તમારો વિશ્વાસુ, વરુણ દેસાઈ. એન્ક્લોઝર્સ જે આપણે એપ્લિકેશન સાથે જોડવાનું છે, ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોઇંગ સર્ટિફિકેટ્સ. નીચે દર્શાવેલી સર્ટિફિકેટની ખરાઈ કરેલી નકલો. સૌથી પહેલા માર્કશીટ ઓફ HSC કે જે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં દર્શાવ્યું છે એ પ્રમાણે. માર્કશીટ ઓફ BCOM, માર્કશીટ ઓફ ડિપ્લોમા ઇન સ્ટેનોગ્રાફી, લિવિંગ સર્ટિફિકેટ અને ત્યારબાદ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. તો આવી રીતે આખું એપ્લિકેશન પૂર્ણ થાય છે સ્ટેનોગ્રાફર્સનું. મિત્રો, ત્રણ સેમ્પલના આપણે એપ્લિકેશનો જોયા, ત્યારબાદ કેટલું કાર્ય તમારે જાતે કરવાનું છે. જેમ કે એપ્લિકેશનમાં આવતા અગત્યના નીચે દર્શાવેલા સ્પેલિંગ 5 વાર લખીને તૈયાર કરવા. અવારનવાર વિદ્યાર્થીઓ આ સ્પેલિંગોમાં મિસ્ટેક કરતા હોય છે જે નીચે દર્શાવ્યા છે. તો આ સ્પેલિંગમાં મિસ્ટેક ન થાય અને આપણું આખું એપ્લિકેશન સાચું પડે એ હેતુથી આ સ્પેલિંગો આપણે લખીને તૈયાર કરીએ. જેમાં એડવર્ટાઇઝમેન્ટ ADVERTISEMENT, પબ્લિશ PUBLISHED, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન EDUCATIONALQUALIFICATION, એડ્રેસ ADRESS, રિલિજિયન RELIGION, નેશનાલિટી NATIONALITY, પર્સનાલિટી PERSONALITY, લેંગ્વેજીસ LANGUAGES, યુનિવર્સિટી UNI, VERSITY. મોટેભાગે વિદ્યાર્થીઓ C લખે છે S જગ્યાએ, જે ખોટું છે. એક્સપિરિયન્સીસ EXPERIENCE, રેફરન્સ REFERENCE, લિવિંગ LEAVING, જેમાં વિદ્યાર્થીઓ LIVING લખતા હોય છે, જે ખોટું છે. કન્સાઇડર CONSIDER, ઇન્ટરવ્યુ INTERVIEW, ઓનેસ્ટલી HONESTLY, સિન્સિયરલી SINCERELY, ફેથફુલી FAITHFULLY, એન્ક્લોઝર ENCLOSURE, માર્કશીટ MARKSHEET. તો આટલા જે સ્પેલિંગો છે, જે એપ્લિકેશનમાં અઘરા સ્પેલિંગો, અગત્યના સ્પેલિંગો છે, તે મિત્રો 5 વાર લખીને તૈયાર કરવા. ત્યારબાદ એપ્લિકેશનનું ફોર્મેટ તૈયાર કરી 3 વાર લખવું. મિત્રો, આપણો જે પહેલો વિડીયો છે, જે બોર્ડવર્ક દર્શાવેલું છે, એ એપ્લિકેશનનું ફોર્મેટ 3 વાર લખીને તૈયાર કરવું. ત્યારબાદ નમૂનાનું એપ્લિકેશન તૈયાર કરી 1 વાર લખવું, જે સેમ્પલ નંબર 1 જે આપણે વિડીયો નંબર 2 બતાવ્યો છે. ત્યારબાદ એક્સરસાઇઝમાં આપેલા એપ્લિકેશન લખી અને તૈયાર કરવા. એક્સરસાઇઝમાં કેટલાક એપ્લિકેશનો આપેલા છે જે તમારે જાતે લખવાના છે. અહીંયા પર આપેલા છે સેલ્ફ પ્રેક્ટિસ એક્સરસાઇઝના એપ્લિકેશન. જોઈએ એપ્લિકેશન નંબર 1, વિજય સોલંકી ફ્રોમ 12 પૂર્વી એપાર્ટમેન્ટ નિયર તરંગ પાર્ટી પ્લોટ સેટેલાઇટ અહેમદાબાદ 380015,
राइट्स एन एप्लीकेशन फॉर द पोस्ट ऑफ अ मेडिकल रिप्रेजेंटेटिव इन सिप्ला फार्मा कंपनी वापी गुजरात। मित्रों विजय सोलंकी नामनो जे व्यक्ति छे जे आ एड्रेस पर रहे छे ते मेडिकल रिप्रेजेंटेटिव नी पोस्ट माटे सिप्ला फार्मा कंपनी वापी ने एप्लीकेशन लखे छे। तो आ एप्लीकेशन सिप्ला फार्मा कंपनी ना मैनेजर ना हाथ में जशे, एटले टू द मैनेजर सिप्ला फार्मा कंपनी वापी गुजरात एवी रीते लखू। अने डिग्री मेडिकल रिप्रेजेंटेटिव नी बीफार्म अने एमफार्म डिग्री માટેનું આખું એક લિસ્ટ તૈયાર કર્યું છે જે હમણાં હું તમને આપવા જઈશ કે કેવી રીતે કઈ એપ્લિકેશનની પોસ્ટ અને ડિગ્રીઓ લખવી। ત્યારબાદ એપ્લિકેશન નંબર બે મંથન જે જોશી ફ્રોમ સેવન શાંતિ નિકેતન ડુપ્લેક્સ બિહાઇન્ડ શિબા હોટેલ નવરંગપુરા અમદાવાદ 380-09 રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ માર્કેટિંગ મેનેજર टू द जनरल मैनेजर एटले मार्केटिंग मैनेजर नी पोस्ट छे अने जनरल मैनेजर ने पत्र लखवानो छे एप्लीकेशन लखवानो छे सेलो प्लास्टिक लिमिटेड नामनी कंपनी ने के जे 502 मारुति कॉम्प्लेक्स सीजी रोड अहमदाबाद खाते आवेली छे। एटले मंथन जे जोशी नामनो व्यक्ति लखनार छे एनु एड्रेस अहीं आपेलु छे अने टू द जनरल मैनेजर सेलो प्लास्टिक लिमिटेड मारुति कॉम्प्लेक्स आज एड्रेस ऊपर लखवानू छे पोस्ट छे मार्केटिंग मैनेजर। त्यारबाद एप्लीकेशन नंबर 3 मेघना बक्षी फ्रॉम समीर पार्क सोसायटी गांधी रोड कारेली बाग वडोदरा 390002 राइट्स एन एप्लीकेशन टू द सन फार्मा प्राइवेट लिमिटेड वापी फॉर द पोस्ट ऑफ एन अकाउंटंट। मेघना बक्षी नामनी जे व्यक्ति छे के जे आ एड्रेस पर रहे छे ते सन फार्मा प्राइवेट लिमिटेड ने एप्लीकेशन लखे छे एकाउंटंट नी पोस्ट ऊपर, एटले आ एप्लीकेशन मैनेजर ना हाथ में जशे सन फार्मा कंपनी ना, एटले टू द मैनेजर सन फार्मा प्राइवेट लिमिटेड वापी आवी रीते मेळवनारनो एड्रेस बनशे। त्यारबाद एप्लीकेशन नंबर 4 मिस क्विंसी देसाई फ्रॉम 74 लोखंडवाला कॉम्प्लेक्स शाहीबाग अहमदाबाद राइट्स एन एप्लीकेशन टू द एडिटर ऑफ टाइम्स ऑफ इंडिया अंधेरी वेस्ट मुंबई फॉर द पोस्ट ऑफ अ जर्नालिस्ट। क्विंसी देसाई नामनी व्यक्ति के जे 74 लोखंडवाला कॉम्प्लेक्स शाहीबाग अहमदाबाद खाते रहे छे मित्रों ते टाइम्स ऑफ इंडिया ना एडिटर ने एप्लीकेशन लखे छे जर्नालिस्ट नी पोस्ट माटे, एटले लखनानु नाम सरनामु आ प्रमाणे अने टू द एडिटर टाइम्स ऑफ इंडिया अंधेरी एवी रीते लखवू। जर्नालिस्ट नी पोस्ट छे एटले हॉबीज मां ट्रावेलिंग रीडिंग वगैरे लखवू। एक वखत बार साइंस ना बोर्ड मां जर्नालिस्ट नी जग्या कोरेस्पोंडेंट लखवू हतुं જે જર્નાલિસ્ટનું સમાનાર્થી થાય છે ત્યારે બધા વિદ્યાર્થીઓ અટવાયા હતા, એટલે આ એપ્લિકેશન બોર્ડમાં પૂછાઈ ગયું છે જર્નાલિસ્ટનું। એટલે લખનાર મેળવનાર અને પોસ્ટ આ ખાસ ધ્યાનથી જોવું। તો મિત્રો આવી રીતે 4 એપ્લિકેશન જાતે તમારે તૈયાર કરવાના છે। 3 એપ્લિકેશનનું સેમ્પલ મેં તમને બતાવ્યું, કેટલીક સેલ્ફ પ્રેક્ટિસની બાબતો તમારે કરવાની છે અને આગળ હવે ડિગ્રી અને તેનું તેના પોસ્ટની બાબત હું તમને જણાવું જે તમને એપ્લિકેશન લખવામાં મદદરૂપ થશે। એપ્લિકેશનમાં જુદી જુદી પોસ્ટ માટેની ડિગ્રી કેવી રીતે લખવી સમજીએ તો અવારનવાર બોર્ડમાં પૂછાઈ ગયેલી એપ્લિકેશનો અને અગત્યની એપ્લિકેશનની પોસ્ટ અહીંયા પર તૈયાર કરી છે, ધ્યાનથી જુઓ સાંભળો સમજો। કોમ્પ્યુટર ઓપરેટરનું જો એપ્લિકેશન પૂછાય એટલે કે પોસ્ટ તરીકે જો કોમ્પ્યુટર ઓપરેટર હોય તો એનું ક્વોલિફિકેશન છે બીસીએ અને એમસીએ, બીસીએ ના 3 વર્ષ અને એમસીએ ના 2 વર્ષ। મિત્રો વર્ષ પણ ધ્યાનથી સાંભળજો કારણ કે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં આપણે પાસિંગ યર પણ દર્શાવવાનું હોય છે। ત્યારબાદ સ્ટેનોગ્રાફરનું જો એપ્લિકેશન હોય તો બીકોમ કરાવવું એચએસસી પછી, બીકોમ ના 3 વર્ષ અને ડિપ્લોમા ઇન સ્ટેનોગ્રાફીનું 1 વર્ષ। ત્યારબાદ
जो लाइब्रेरियन नो एप्लिकेशन हो तो बी लीब अने त्यार बाद एम लीब एटले के बेचलर ऑफ लाइब्रेरियन अने मास्टर ऑफ लाइब्रेरियन। बेचलर ऑफ लाइब्रेरियन ना 3 वर्ष अने मास्टर ऑफ लाइब्रेरियन ना 2 वर्ष। त्यार बाद एन इंग्लिश टीचर नी एप्लिकेशन होय जे आपणे सैम्पल 1 मां जोयुं तो बी ए एम ए अने बी एड। बी ए ना 3 वर्ष एम ए ना 2 वर्ष अने बी एड नू 1 वर्ष। कॉमर्स टीचर एटले के स्टेट एकाउंट इको बी ए ना कोई टीचर नी एप्लिकेशन होय तो बीकॉम एम कॉम अने बी एड। बीकॉम ना 3 वर्ष एम कॉम ना 2 वर्ष अने बी एड नू 1 वर्ष। साइंस टीचर नी जो एप्लिकेशन होय तो बीएससी एमएससी बी एड। बीएससी ना 3 वर्ष एमएससी ना 2 वर्ष अने बी एड नू 1 वर्ष। प्रिंसिपल साहेब नी जो एप्लिकेशन होय आमां केटलीक बाबतोनो खास काळजी लेवानी छे मित्रो। प्रिंसिपल साहेब नी जो एप्लिकेशन पूछाय तो टू ध ट्रस्टी अथवा टू ध मेनेजिंग डिरेक्टर जे ते स्कूल ना मेनेजिंग डिरेक्टर ना हाथमां एप्लिकेशन जशे। એટલે પ્રિન્સિપલ સાહેબની જો એપ્લિકેશન પૂછાય તો ટુ ધ મેનેજિંગ ડિરેક્ટર અને સ્કૂલનું નામ લખવું। ત્યારબાદ ડિગ્રીની વાત કરીએ તો કોઈ પણ શાખાનું ગ્રેજ્યુએશન એટલે કે આર્ટ્સ બીએ બીકોમ કે બીએસસી, ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન કોઈ પણ એમએ એમકોમ કે એમએસસી સાયન્સ કોમર્સ કે આર્ટ્સ એનું ગ્રેજ્યુએશન અથવા અને પોસ્ટ ગ્રેજ્યુએશન, ત્યારબાદ બીએડ ग्रेजुएशन ना 3 वर्ष पोस्ट ग्रेजुएशन ना 2 वर्ष अने बीएड नू 1 वर्ष अने एटलीस्ट 5 इयर्स ऑफ एक्सपीरियंस। एटले मित्रों एक्सपीरियंस मा ओछा मा ओछा 5 वर्ष लेवा। तो आवी रीते प्रिंसिपल साहेब नी आ एप्लिकेशन लखवामा आ बाबत नी ध्यान काळजी लेवी। त्यारबाद जो मेनेजर नी एप्लिकेशन होय तो बीबीए एमबीए बीबीए ना 3 वर्ष एमबीए ना 2 वर्ष। ત્યારબાદ જર્નાલિસ્ટની જો એપ્લિકેશન હોય તો બીકોમ અને ડિપ્લોમા ઇન જર્નાલિઝમ બીકોમના 3 વર્ષ અને ડિપ્લોમા ઇન જર્નાલિઝમના જર્નાલિઝમનું 1 વર્ષ। ત્યારબાદ ક્લાર્ક ક્લાર્કની જો એપ્લિકેશન પૂછાય તો બીકોમ એમકોમ બીકોમના 3 વર્ષ અને એમકોમનું 2 વર્ષ। ત્યારબાદ ફાર્માસિસ્ટ એટલે કે દવા બનાવતી કંપનીમાં દવા બનાવનાર તરીકે કામ કરનાર વ્યક્તિ ફાર્માસિસ્ટ કે જે જુદી જુદી દવાઓ બનાવે છે, ફાર્માસિસ્ટનું જો એપ્લિકેશન પૂછાય તો બીફાર્મ એમફાર્મ બીફાર્મના 4 વર્ષ અને એમફાર્મના 2 વર્ષ, બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર ઓફ ફાર્મસી। ત્યારબાદ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની એપ્લિકેશન પૂછાય એટલે કે એમઆર જે ફાર્મા કંપનીથી દવાઓની પ્રોડક્ટ ડોક્ટર સુધી લઈ જાય છે। આપણે ઘણીવાર હોસ્પિટલ કે દવાખાનાની મુલાકાત લેતા હોઈએ ત્યારે ત્યાં લખ્યું હોય છે કે એમઆર મિત્રોને મળવાનો સમય। તો આજે એમઆર મિત્રો જે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે એ ડોક્ટરોને દવાઓનું પ્રોડક્ટનું વેચાણ કરે છે, પ્રોડક્ટ વિશે માહિતી આપે છે। તો જો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની ડિગ્રી પૂછાય તો બીફાર્મ અને એમફાર્મ બેચલર ઓફ ફાર્મસી માસ્ટર ઓફ ફાર્મસી। સેલ્સમેનની જો એપ્લિકેશન હોય તો બીકોમ ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપ બીકોમના 3 વર્ષ અને ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપનું 1 વર્ષ। એન્જિનિયરની જો એપ્લિકેશન હોય તો બીઈ એમઈ બેચલર ઓફ એન્જિનિયર અને માસ્ટર ઓફ એન્જિનિયર, બેચલર ઓફ એન્જિનિયરના 4 વર્ષ અને માસ્ટર ઓફ એન્જિનિયરના 2 વર્ષ। ફિઝિશિયન એટલે કે ડોક્ટર, જો ફિઝિશિયનની એપ્લિકેશન પૂછાય તો એમબીબીએસ બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી જેના 5 વર્ષ છે। સર્જનની એપ્લિકેશન પૂછાય તો એમબીબીએસ અને ત્યારબાદ એમએસ। સર્જન એટલે જે વાટકાપ કરનાર ડોક્ટર હોય જે શસ્ત્રક્રિયા કરે છે તો એની ડિગ્રી છે એમબીબીએસ જેના 5 વર્ષ અને એમએસના 2 વર્ષ। ત્યારબાદ એકાઉન્ટન્ટની જો એપ્લિકેશન હોય તો બીકોમ અને એમકોમ બીકોમના 3 વર્ષ અને એમકોમના 2 વર્ષ। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જો એપ્લિકેશન હોય તો બીકોમ અને સીએ બીકોમના 3 વર્ષ અને સીએનું 2 વર્ષ। તો આવી રીતે મિત્રો આખું એપ્લિકેશન તૈયાર કરવું, આ જુદી જુદી ડિગ્રીઓ અને પોસ્ટ દર્શાવી છે। આ સાથે એપ્લિકેશનનો ટોપિક અહીંયા પર પૂર્ણ થાય છે।
फरी एक वक्त मित्रों तमने रिपीट करू के सौथी पहला तमे एप्लिकेशन नु फॉर्मेट भणो, त्यार बाद सैम्पल एप्लिकेशन ना वीडियो माथी एप्लिकेशन तैयार करो, जे त्रण एप्लिकेशन सैम्पल तरीके आपी छे। त्यार बाद डिग्री नु लिस्ट जुओ, तैयार करो, लखो, अने त्यार बाद सेल्फ प्रेक्टिस ना एप्लिकेशनो तैयार करो। तो आ एप्लिकेशन ना नंबर एक टॉपिक जे हतो, जे छ मार्क्स में पूछाय छे, जेमा आपणे त्रण सैम्पल ना एप्लिकेशनो मैं बतावा, चार एप्लिकेशनो तमे तैयार करो, अने केटलीक अगत्यनी काळजी साथेनी केटलीक प्रेक्टिस करवानी बाबतो पण मैं तमने जणावी। आ बधी बाबतो तमे बधा वीडियो साथे प्रेक्टिस करो तो छ मांथी छ मार्क्स अवश्य बोर्ड में मेळवी शकाय। तो आ साथे एप्लिकेशन टॉपिक पूर्ण थाय छे, नवा टॉपिक साथे फरी मळीशुं। સૌને જય શ્રી કૃષ્ણ।